સુરત જિલ્લાના માગરોળ તાલુકાના તરસાડી ગામે વસાવા સમાજ દ્વારા સુરત તાપી વિભાગનું સ્વયંમિલન સમારંભ અને અપરિણિત યુવક યુવતીઓનો પરિચય મેવાડો યોજવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડીના સરદાર શ્રી રાણા કોમ્યુનિટી હોલમાં વસાવા સમાજ દ્વારા સુરત તાપી વિભાગનો સ્નેહમિલન સમારોહ અને અપરિણિત યુવક યુવતીઓના પરિચય મેળાવડો કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો, જેમાં સુરત, તાપી, ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના વસાવા સમાજના પ્રમુખ હોદ્દેદારો, આગેવાનો, વડીલો, યુવાનો તેમજ યુવતીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સમારંભના અધ્યક્ષમાં હસ્તિદીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. વસાવા સમાજના જે યુવાન યુવતીઓ ડૉક્ટર કે એન્જિનિયર બન્યા હોય તેમનું સન્માન કરવામાં આવ્યું. સમાજને જે દાતાઓએ દાન કર્યું હતું તેમનું પણ સન્માન કરવામાં આવ્યું. વસાવા સમાજમાં જેમને પણ સરકારી નોકરીમાં પ્રમોશન મળ્યું હતું તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના સંબોધનમાં જણાવ્યું કે વસાવા સમાજ આર્થિક રીતે પસાર સમાજ છે. સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકાય એ દિશામાં કામ કરતા સમાજના આગેવાનોને, હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. સમાજ આજના યુવાનો જે વ્યસનો ગેરમાર્ગે દોરાય છે તેમને જાગૃત કરી શિક્ષણ કોઈ વંચિત રહી ન જાય તેનું ધ્યાન રાખવું, સમાજના લોકોએ જાગૃત કરી બાળકોને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું, સમાજમાં જે કુરિવાજો છે તેને દૂર કરવા જોઈએ, સમાજના ખેલાડીઓને આગળ વધવામાં સમાજે મદદ કરવા જોઈએ. રમત ગમતે આદિવાસીઓની કુદરતી રીતે બક્ષીસ છે. આદિવાસી સમાજનો ભવ્ય ઇતિહાસ પણ છે. આઝાદીની લડાઈમાં જો કોઈ આદિવાસીઓએ બલિદાન આપ્યું છે તેઓએનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. સમાજ ખૂબ પ્રગતિ કરી આગળ વધે એ માટે સાથે મળીને પ્રયત્ન કરવો પડશે. નિર્મલ પટેલ, ZS TV સુરત.